સુપ્રીમ કોર્ટના આદેશ આપવા છતાં સરકાર નિષ્ફળ નીવડી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. યોજનાના લાભાર્થીઓને નથી મળી રહ્યા લાભ. આંગણવાડી યોજનાના લાભાર્થીઓ વંચિત હોવાનું અત્યારે માનની મંત્રીજી જાણતે હૈ. મધ્યાહન ભોજન યોજનાના લાભાર્થીઓ વંચિત. ઘર ઘર ભોજન આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. પોષણક્ષમ સામગ્રી નથી મળી રહી લાભાર્થીઓને. રાજ્યભરમાં શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે સવાલ ઉઠાવ્યો છે. મહત્વનું છે, અત્યારે મધ્યાહન ભોજન યોજનાના લાભાર્થીઓ મધ્યાહન ભોજનથી વંચિત છે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આખરે આ વાતમાં કેટલી સત્યતા છે તે પણ જોવાનું છે. તો સુપ્રીમ કોર્ટના આદેશ આપવા છતાં સરકાર નિષ્ફળ નીવડી છે. યોજનામાં લાભાર્થીઓને યોજનાના લાભ નથી મળતા તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. આધાર પે ગુજરાત કે એક વર્નાક્યુલર અખબારને ડિટેલ મે કમિશનર સે ઇન્ટરવ્યુ કિયા ઓર ઉસને કહા કે હમે ગ્રાન્ટ નહીં આઈ થી ઇસ દોરાન ઓર ઉસી વજહ સે જિન આંગણવાડીઝ કો જિન બચ્ચો કો જિન મિડ ડે મીલ કે બેનિફિશિયરીઝ કો જો લાભ કે ક્યા માનની મંત્રીજી જાણતે હૈ કે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંતોષ મોહન સિંહ કો રિપ્લાય દિયા કે હા સુપ્રીમ કોર્ટ કે કહેને કે બાવજૂદ ઇનકો લાભ નહીં મિલા ઓ ડિપાર્ટમેન્ટ ને સ્વીકારા મંત્રીજી જાણતે હૈ ઉસી આધાર પે ગુજરાત કે એક વર્નાક્યુલર અખબારને ડિટેલ મે કમિશનર સે ઇન્ટરવ્યુ કિયા ઓર ઉસને કહા કે હમે ગ્રાન્ટ નહીં આઈ થી ઇસ દોરાન ઓર ઉસી વજહ સે જિન આંગણવાડીઝ કો જિન બચ્ચો કો જિન મિડ ડે મીલ કે બેનિફિશિયરીઝ કો જો લાભ